નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 27 માર્ચ 2024, જોઈએ આજના સમાચાર. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. અંજારના ચંદિયા ગામે રામદેવપીર મંદિરના પૂજારી વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાતા ચકચાર મચી. અંજારના ચંદિયા ગામે રામદેવપીર મંદિરના પૂજારીએ આજથી 9-10 માસ અગાઉ એક કિશોરી પર નજર બગાડીને દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બહાર આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે પોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધી આરોપીને પકડી લીધો છે. અંજાર પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ દુષ્કર્મનો બનાવ આજથી 9-10 મહિના અગાઉ બન્યો હતો. ગુનાનો ભોગ બનનાર કિશોરીને પગમાં દુખાવો થતો હોઈ માતા પિતા તેને અવારનવાર મંદિરે લઈ જતા હતા. મંદિરના 45 વર્ષીય પૂજારી કેવલનાથ બાપુ પર પીડિત દીકરીના માવતરને અખૂટ શ્રદ્ધા હતી. કેવલનાથ ઘણીવાર પીડિતાના ઘરે પણ આવજા કરતો હતો. 9-10 માસ અગાઉ આરોપીએ પીડિતાના પિતાને ફોન કરી માં દીકરીનું કામ હોય તેમને મંદિરે મોકલવા જણાવેલું. આરોપીએ તેમને મંદિરના પાછલા રસ્તેથી આવવા કહેલું. માં દીકરી મંદિરે ગયા ત્યારે આરોપીએ પીડિતાની માતાને બોલાવીને ખાનગીમાં કંઈક વાત કરતા માતા દીકરીને ત્યાં જ એકલી રાખીને જતી રહી હતી. ત્યારબાદ આરોપી પીડિતાને એક રૂમમાં લઈ ગયો હતો અને પીડિતાના સખત ઇનકાર છતાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ કેવલનાથે પીડિતાને તે અંગે કોઈને કશી વાત ના કરવા જણાવી કહ્યું હતું કે જો તું કદાચ આ વાત તારા માતા પિતાને કહીશ તો પણ તેઓ ક્યારેય નહીં માને, કારણ કે તેઓ મારું જ માને છે, બીજું કોઈ પણ તારી વાત માનશે નહીં. તેમ છતાં દીકરીએ રૂમ બહાર આવીને તરત દુષ્કર્મ અંગે માતાને વાત કરેલી. માતાએ આપણે કોઈને કહીશું તો બદનામ થઈ જઈશું તેમ કહી તેને ચૂપ કરાવી દીધેલી અને બેઉ ઘરે પરત આવી ગયા હતા. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે પહેલીવાર તેની માતા પિતા આરોપી પાસે લઈ ગયા ત્યારે તેણે પગ પર દોરો બાંધી આપ્યો હતો. દુષ્કર્મની ઘટનાના થોડા દિવસ અગાઉ એક દિવસ પીડિતાને લઈ તેના પિતા મંદિરે ગયેલા ત્યારે આરોપીએ પીડિતાના પિતાને જરૂરી કામ હોવાનું કહીને પીડિતાને રૂમની અંદર લઈ જઈ શારીરિક અડપલા કરી બાથ ભરવા પ્રયાસ કરેલો. તે સમયે પીડિતા તેને ધક્કો મારીને બહાર આવી ગઈ હતી. પિતાએ આરોપી પૂજારી પર ઘણી શ્રદ્ધા હોઈ દીકરીએ બનાવ અંગે પિતાને વાત કરવાનું મુનાસિબ માન્યું નહોતું. ચંદિયા નજીક આવેલું આ મંદિર આસપાસના ખંભરા, પાંતિયા, નિંગાણ, નાગલપર, વરલી સહિતના ગામોના લોકોમાં આસ્થાના કેન્દ્ર સમાન છે. અહીં નાથ બાવાજીનો ધૂણો અને સર્વા મંડપ સ્થાન પણ આવેલા છે. ગત રાત્રે પોલીસે પૂજારી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી લેતા ભાવિકોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આરોપી કેવલનાથની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે તે મૂળ અમદાવાદનો વતની છે. પૂર્વાશ્રમમાં તે પરિણિત હતો અને પત્નીએ છૂટાછેડા આપ્યા બાદ તે સાધુ બન્યો હતો. ઘણા વર્ષોથી તે અહીં પૂજારી તરીકે સેવા આપે છે. ગુનાનો ભોગ બનનાર કિશોરી હાલ પુખ્ત વયની છે. ગઈકાલે પૂજારીએ તેના પિતાને ફોન કરી ફરીથી તેને મંદિરે બોલાવતા કિશોરી ગભરાઈ ગઈ હતી. માતા પિતા પોતાની વાત નહીં માને તેમ માની તેને કશી સૂઝ પડી નહોતી. ગઈકાલે નાગલપરમાં એક તબીબને ત્યાં તે નોકરી મેળવવા માટે ગયેલી. તબીબે તેની જોડે પ્રાથમિક પૂછપરછ વાતચીત કરતા દીકરી ભાંગી પડી હતી અને પોતાની સાથે પૂજારીએ કરેલા કુકર્મની કહાણી સંભળાવી હતી. દીકરીની વાત જાણીને તબીબે તુરંત પોલીસને જાણ કરી હતી. અંજાર પોલીસના મહિલા કોન્સ્ટેબલ અને કાઉન્સેલરની શી ટીમ એ ત્યાં દોડી જઈ ને આખી વાત જાણી ન્યાય અપાવવાનો ભરોસો આપી ને દીકરી અને તેની માતાને પોલીસ મથકે લઈ આવી હતી. ઘટનાને ગંભીરતાથી લઈ PI SD સિસોદિયાએ તુરંત આરોપી વિરુદ્ધ ગુનો નોંધી રાત્રે તેની ધરપકડ કરી લીધી હતી. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી.
અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રછાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.